કાલે આપણે છે એ ત્યાં સુધી જોયું હતું કે બેવડી કુંતલમય ડીએનએ છે એમાંથી છે એ બાળ ડીએનએ છે એનું નિર્માણ થાય છે પછી ચારગફ ઇરવિન ગફનો નિયમ આપણે જોયો હતો હવે આજે છે ને એ ડીએનએની સંરચના જે છે બરાબર એના વિશે આપણે છે એ થોડુંક ભણશું હવે હવે જે ડીએનએની સંરચના છે એ જનનિક રીતે કઈ કઈ વસ્તુઓ દર્શાવે છે તો એ આપણે આજે જોવાનું છે એની જે મુખ્ય ખાસિયતો છે એ આપણે જોઈએ તો પેલા શું કીધું છે તે બે પોલી ન્યુક્લીઓટાઇટ શૃંખલાઓનું બનેલું છે કેટલી શૃંખલાઓ આવેલી છે તો કે બે પોલી ન્યુક્લિયોટાઈટ શૃંખલા એમાં આવેલી છે એટલે કે આ એક પોલી શૃંખલા આપેલી અને આ છે એ બીજી એની ન્યુક્લિયોટાઈટ શૃંખલા જો એકવાર તમને સરખું બતાવું આ છે એ પેલી ન્યુક્લિટાઈડની શૃંખલા આ છે એની બીજી પોલીન્યુક્લિયટાઈડની શૃંખા એટલે પેલા સેન્ટેન્સમાં એ જ કહેવા માગે છે કે બે પોલીન્યુક્લિટાઈડ શૃંખલાની બનેલી છે હવે એનો આધાર છે એ શર્કરા અને ફોસ્ફેટનો બનેલો હોય છે હવે તમને ખબર જ છે આધાર એટલે શું એનું બેકબોન તો હવે આમાં તમને બતાવું તો આ એનું છે એ આ પિંક કલરનું બરાબર આ એનું બેકબોન થયું આ બંને છે એ એના બેકબોન થશે ને એ બેકબોન છે એ સેનું બનેલું છે તો કે ફોસ્ફેટ અને પેન્ટો શર્કરાનું એ આપણે જોયું હતું અને વચ્ચે છે એ શું આવેલું હશે એ વચ્ચે છે એ નાઇટ્રોજન બેઝ છે એ જોડાયેલા હશે બરાબર એટલે આધાર આપવાનું કાર્ય છે એ કોણ કરશે શર્કરા અને ફોસ્ફેટ અને નાઇટ્રોજન બેઝ છે એ અંદરની તરફ ઉપસી આવેલા હોય છે એટલે અંદરની તરફ છે એ નાઇટ્રોજન બેઝ હશે એટલે હવે તમને ક્લિયર જ છે હવે આગળ શું કીધું છે બંને શૃંખલાઓ છે એ એકબીજાને પ્રતિ સમાંતર ધ્રુવતા ધરાવે છે પ્રતિ સમાંતર એટલે શું તો કે એકબીજાની વિરુદ્ધ હશે એમ એકબીજાને સમાંતર તો હાલતી જ હશે પણ એકબીજાથી વિરુદ્ધ હશે ધારો કે આ બાજુ છે એ થ્રી ડેઝ છેડો છે બરાબર તો અહીંયા છેલ્લે છે એ ફાઇવ ડેઝ થશે બરાબર અહીંયા સામે છે ઈ થ્રી ડેઝ છે તો આ બાજુ છે એ કયો આવશે અહીંયા છે એ ફાઇવ ડેઝ છેડો આવશે અને હવે ધારો કે અહીંયા છે એ ફાઇવ ડેઝ છેડો છે તો અહીંયા છે એ થ્રી ડેઝ છેડો હશે એટલે કે એકબીજાની છે એ પ્રતિ સમાંતર છે એકબીજાને સમાંતર એકબીજાને સરખું તો ચાલે જ છે પણ એકબીજા નીચે વિરુદ્ધ હશે આ બાજુ છે એ થ્રી હોય તો આ બાજુ છે એ ફાઈવ હશે અહીંયા ફાઈવ હશે તો અહીંયા છે એ થ્રી ડેસ હશે પછી આગળ શું કીધું છે બંને શૃંખલાના બેઇઝ એકબીજા સાથે હાઇડ્રોજન બે હાઇડ્રોજન બંધ દ્વારા છે એ જોડાય અને બેઇઝ જોડ અથવા તો બેઝ પેર બનાવે છે એટલે કે આ જે અહીંયા વચ્ચે નાઇટ્રોજન બેઇઝ આવેલા છે એ એકબીજા સાથે કેના દ્વારા જોડાયેલા છે તો કે કે હાઇડ્રોજન બંધ દ્વારા બરાબર આ કેટલા બંધ થયો ચોથો આપણે એની પહેલા છે એ ત્રણ બંધ જોયા એક તો હતું એન ગ્લાયકોસિડિક બંધ પછી છે એ ફોસ્ફો ડાયસ્ટર બંધ અને ફોસ્ફો એસ્ટર બંધ અને આ ચોથો બંધ થયો હાઇડ્રોજન બંધ જો તમને એમ એ પૂછાઈ શકે કે ડીએનએની રચનાની અંદર કેટલા બંધ જોવા મળે તો આ બધાય બંધના તમારે નામ લખવા પડે અને કયા બંધ દ્વારા કયા અણુઓ છે એકબીજા સાથે જોડાયેલા છે એ પણ લખવું પડે તો હવે આ નાઇટ્રોજન બેઝ છે નાઇટ્રોજન બેઝ એટલે કયા એ જી સી ટી આપણે અહીંયા ડીએનએ ની વાત કરીએ છીએ એટલે એ જીસી ટી લીધું જો આર એને હોય તો એ જી સી અને યુ હોય બરાબર તો હવે આ નાઇટ્રોજન બેઝ છે એકબીજા સાથે છે એ કોના દ્વારા જોડાયેલો હોય તો કે હાઇડ્રોજન બંધ દ્વારા છે એ જોડાયેલા હોય છે હવે આગળ તમને છે એ કહેશે કે કોની વચ્ચે કેટલા હાઇડ્રોજન બંધ હોય તો હવે આગળ શું કીધું પહેલાં તો આ યાદ રાખજો કે હાઇડ્રોજન બંધ હોય અને એકબીજા સાથે છે એ બેઝ પેર બનાવે એમ એ છે એ એ છે એ ટી સાથે જોડાશે જી છે એ સી સાથે જોડાશે હવે આગળ શું કીધું છે વિરુદ્ધ શ્ર શૃંખલાઓના એટલે કે આ બે શૃંખલાઓ હતી બરાબર ઈ બંને એકબીજાની વિરુદ્ધ થઈ સામે સામે જે આવે જોડી એટલે વિરુદ્ધ શૃંખલાઓ એડેનિન અને થાઇમિન આ જો તમને મેં કીધું એ અને ટી છે એકબીજા સાથે છે ઈ એડેનિન અને થાઇમિન છે એ બે હાઇડ્રોજન બંધ વડે જોડાયેલા છે એટલે કે આ એ છે અને ટી છે એની વચ્ચે છે એ હંમેશા બે જ હાઇડ્રોજન બંધ છે એ આવેલા હશે અને એની સામે વાત કરીએ તો કે ગ્વાની અને સાઇટોસીન છે તો એ બંને વચ્ચે છે એ કેટલા હાઇડ્રોજન બંધ આવેલા હશે તો કે ત્રણ જો આ સંખ્યા છે ને હે ખાસ યાદ રાખજો બરાબર સંખ્યા એની વચ્ચેની ખાસ યાદ રાખજો તમને કહી દઉં એડેનિન અને થાઇમિન વચ્ચે છે એ કેટલા હશે એકબીજા સાથે બે હાઇડ્રોજન બંધ દ્વારા જોડાયેલા હશે અને ગ્વા અને સાઇટોસીન છે એ ત્રણ એ અને ટી સામે છે એ બે હાઇડ્રોજન બંધ હશે જી અને સી છે એ એકબીજા સાથે ત્રણ હાઇડ્રોજન બંધ બંધ દ્વારા છે એ જોડાયેલા હશે આટલી વસ્તુ છે એ ખાસ યાદ રાખજો ચલો હવે આપણે આગળ જોઈએ હવે એનાથી શું થાય છે કે તે જેના જેના ફળ સ્વરૂપે આગળ શું કીધું જેના ફળ સ્વરૂપે પ્યુરિનની સામે હંમેશા છે એ પિરિમિડિન આવે છે અને તેનાથી છે એ કુંતલની બંને શૃંખલાઓ એકબીજા વચ્ચે લગભગ સમાન અંતરે છે એ જળવાઈ રહે છે હવે જો શું કીધું છે હંમેશા છે ને હે પ્યુરિન હશે ને એની સામે જ છે એ પિરિમિડિન આવશે અને જે સામે પિરિમિડિન હોય એની સામે છે એ પ્યુરિન આવશે અને આ કારણસર જ છે એ હંમેશા છે એ કુંતલની લંબાઈ છે ને એ સરખા અંતરે છે એ જળવાયેલી હશે જેટલા એ હશે એટલા જ છે ટી હશે જેટલા જી હશે એટલા જ છે એ સી હશે એટલા માટે બંનેની શ્ર જે સમાનતા છે એ જળવાઈ રહે એનું વચ્ચેનું જે અંતર છે એ જળવાઈ રહે છે હવે આગળ શું કીધું છે કે એક મિનિટ હો હવે આગળ શું કીધું છે કે બંને શૃંખલાઓ જમણેરી કુંતલ પામેલ હોય છે જમણેરી એટલે કે રાઈટ હેન્ડ તરફ ધારો કે આ આપણે તમને કહીએ તો કે આ છે એ ડાબી બાજુ છે એ તરફ વલન પાય કહેવાય હવે તમને એમ કીધું હોય કે આમ છે એ જમણી બાજુ તરફ એટલે કે આ રીતે છે એ જમણી બાજુની સાઈડ છે એ પામેલું હોય છે ક્લિયર એટલી વસ્તુ

તો આ એનો જે આટલો છે ને ભાગ એને છે એ એક ગર્ત તરીકે ઓળખવામાં આવે તો એના વચ્ચેની જે લંબાઈ છે બરાબર આટલી જે લંબાઈ થઈને એ કેટલી છે ત્રણ પોઈન્ટ ચાર નેનોમીટર જેટલી થશે હવે આગળ તમને શું કીધું છે એક જ સેકન્ડ ત્રણ પોઈન્ટ ચાર નેનોમીટર હવે આગળ શું કીધું છે કે અને તેના પ્રત્યેક વળાંકમાં છે એ દસ બેઝ પેર છે એ જોવા મળે છે એટલે કે આ ત્રણ પોઈન્ટ ચાર નેનોમીટરની જે એની ગર્ત થઈ બરાબર એની વચ્ચે છે એ કેટલા દસ બેઝ પેર જેટલા છે એ નાઇટ્રોજન બેઝ આવેલા હશે એટલે કે એની વચ્ચે છે એ આપણે ગણતરી કરીએ ને તો દસ જેટલા છે એ નાઇટ્રોજન બેઝ છે એ રહેલા હશે અને પરિણામ સ્વરૂપ એક કુંતલમાં બે જોડ વચ્ચેનું અંતર છે એ પોઈન્ટ ચોત્રીસ નેનોમીટર જેટલું હશે ધારો કે અહીંયા એ આ એક નેનો આ એક નાઇટ્રોજન બેઝ છે આ બીજું નાઇટ્રોજન બેઝ છે તો આ બે નાઇટ્રોજન બેઝ વચ્ચેનું અંતર છે ને એ કેટલું થશે પોઈન્ટ ચોત્રીસ નેનોમીટર જેટલું થશે બરાબર એક ગર્તનું પૂછે તો ત્રણ પોઈન્ટ ચાર નેનોમીટર પછી એની વચ્ચે કેટલી બેઝ પેર રહેલી છે એ પૂછે તો દસ બેઝ પેર હશે અને આ એક નાઇટ્રોજન બેઝની જે જોડ છે બરાબર સોરી બે નાઇટ્રોજન બેઝની જોડ છે એના વચ્ચેનું જે અંતર તમને પૂછે તો એ કેટલું થશે પોઈન્ટ ચોત્રીસ નેનોમીટર જેટલું થશે આ વસ્તુ છે ને ખાસ યાદ રાખજો એમસીક્યુમાં ઘણી વખત પૂછાતું જોઈએ જો અહીંયા તમને છે એ બે ન્યુક્લિયો શૃંખલા છે પોલી શૃંખલા એ આપેલી છે હવે તમને ખબર જ છે બરાબર આ એક ન્યુક્લિયો ટાઈટ થયું તમને સરખું બતાવું અલગ અલગ કલરથી બતાવું એટલે વધારે ખ્યાલ આવશે ચલો આ છે એ એક ન્યુક્લિયોટાઇડ છે આ બીજો ન્યુક્લિયોટાઇડ છે આ ત્રીજું ન્યુક્લીઓટાઇટ આ ચોથો ન્યુક્લિયોટાઈડ બરાબર આ ઘણા બધા લાંબા છે એ ન્યુક્લિયોટાઈડ ન્યુક્લીઓટાઇડની શૃંખલા જોડાય એટલે આ એક પોલી આ છે એ પેલી પોલી શૃંખલા થશે અને એની સામે જ છે એ આપણે બીજી શૃંખલા આપેલી છે આ એક ન્યુક્લિયોટાઇડ આ બીજો ન્યુક્લિયોટાઇડ આ ત્રીજો આ ચોથો ન્યુક્લિયોટાઇડ એટલે કે આ છે એની સામેની બીજી પોલી શૃંખલા થઈ બરાબર આ બંને છે એકબીજા સાથે જોડાયેલા જો આ આ એક નાઇટ્રોજન બેઝ છે એક નાઇટ્રોજન બેઝ છે એ સામેની જે પ્રતિ સમાંતર શૃંખલા છે એના એની આરે છે એ બે હાઇડ્રોજન બંધ વડે જોડાય જો તમને ખબર જ છે હવે આપણે નિયમ પ્રમાણે જોઈએ તો એ છે એ ટી સાથે હંમેશા બે હાઇડ્રોજન બંધ દ્વારા જ છે જોડાય અહીંયા જો એ છે એ ટી સાથે હંમેશા બે હાઇડ્રોજન બંધ દ્વારા જ જોડાયેલ છે પછી જી છે તો એની સામે સી આવશે તો અહીંયા છે એ ત્રણ નાઇટ્રોજન બેઝ સાથે છે એ જોડાયેલ છે ક્લિયર વસ્તુ એટલે આ છે એ ખાસ યાદ રાખજો આ છે એ એક પોલીન્યુક્લિયટાઈડની શૃંખલા આ બે પોલીન્યુક્લિયટાઈડની શૃંખલા અને બંને છે એ એકબીજા સાથે વડ દ્વારા ડીએનએ છે એ બનતું હોય છે ક્લિયર એટલી વસ્તુ હવે તમને સમજાઈ ગયું હશે હવે આપણે આગળ જોઈએ આગળ શું કીધું છે બેવડા કુંતલમાં એક બેઝ જોડ ઉપર બીજી સ્થિત હોય છે એટલે કે એક નાઇટ્રોજન બેઝ હોય એની ઉપર જ છે એ બીજી હોય છે વધુમાં હાઇડ્રોજન બંધ પણ કુંતલમય રચનાને છે એ સ્થાયિત્વ પ્રદાન કરે છે હવે આપણે આગળ જ્યારે ભણશું બરાબર ત્યારે છે એ આપણે જોઈશું કે આર છે એ આનુવંશિક દ્રવ્ય છે ડીએનએ છે એ આનુવંશિક દ્રવ્ય છે તો શું કરવાને મોટા ભાગના સજીવોમાં ડીએનએ ડીએનએ છે એ આનુવંશિક દ્રવ્ય તરીકે હોય છે તો આ છે ને ત્યારે છે એ તમારે આવશે કે એની વચ્ચે જે હાઇડ્રોજન બંધ છે ને એના કારણે છે એ ડીએનની વચ્ચે હાઇડ્રોજન બંધ આવેલો છે બરાબર તો એના કારણે છે વચ્ચે એમાં સ્થાયિત્વ પ્રદાન કરે એટલે જ છે એ વધારે સ્થાયી છે ને એટલા એટલા જ કારણે છે એ મોટાભાગના સજીવોમાં છે એ ડીએનએ છે એ આપણે કુંતલ તરીકે જોઈએ છીએ હવે આગળ શું કીધું છે કે પ્યુરિન અને પિરિમિડિનની સંરચનાત્મક તુલના આપણે કરીએ બરાબર તો ડીએનએમાં બે પોલીન્યુક્લિયોટાઈડ શૃંખલા વચ્ચેનું અંતર છે એ સમાન શું કરવાના છે આપણે આગળ જ જોયું કે જેટલા એ છે એટલા ટી હશે જેટલા સી છે એટલા જી હશે અને બંને વચ્ચે છે એ હાઇડ્રોજન બંધ રહેલું છે એના માટે એના લીધે જ છે એ સમાન અંતર છે એ રહેલું છે આપણે આગળ જ છે એ હમણાં જોયું ક્લિયર એટલી વાત શું ચલો હવે આપણે આગળ જોઈએ આગળ શું કીધું છે કે ડીએનએની બેવડી કુંતલમય કુંતલમય સંરચનાની સમજૂતી અને જનૈની સૂચિતા સમજાવવાની સરળતા ક્રાંતિકારક બની છે બરાબર એટલે આ જેટલી પણ આપણે જેમ જેમ વધારે સમય થતો ગયો ટેકનોલોજીનો વિકાસ થતો ગયો એમ એમ છે એ ડીએનએ વિશે છે એ આપણને વધારે માહિતી છે એ પ્રાપ્ત થતી ગઈ અને એના લીધે છે એની રચના છે એ આપણે સ્પષ્ટ રીતે જાણી શક્યા અને એના કારણે છે એ આપણે હવે જનીન વિશે છે એ સારી રીતે માહિતી આપી શકીએ જો હવે તમને ખબર જ છે બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ને ત્યારે જ છે 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 કસોટી દ્વારા જાણ કરવામાં આવે કે બાળક સ્વસ્થ છે કે નહીં એને કોઈ રોગ છે કે નહીં બરાબર જની ખામી છે કે નહીં તો આ બધું શેના કારણે થયું ટેકનોલોજીનો વિકાસ થયો જનીનનો જેમ જેમ આપણે અભ્યાસ કર્યો એના દ્વારા બરાબર એટલા માટે જ અહીંયા કીધું છે કે ક્રાંતિકારી બની ગયું છે હવે એના પછી જ છે એ ફ્રાન્સિસ ક્રિકે મધ્યસ્થ પ્રણાલી છે એ એનો વિચાર છે એ પ્રસ્તુત કર્યો આ વસ્તુ ખાસ યાદ રાખજો કયા વૈજ્ઞાનિકે મધ્યસ્થ પ્રણાલી આપી આ તો છે ને બે માર્કમાં પૂછાતો જ હોય છે કે સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફ એટલે શું છે મધ્યસ્થ પ્રણાલી એટલે સજીવોમાં જોવા મળતી મધ્યસ્થ પ્રણાલી શું છે એ કોણે આપી હતી તો ફ્રાન્સિસ ક્રિકે આપી હતી અને મધ્યસ્થ પ્રણાલી સેન્ટ્રલ ડોગમા ઓફ લાઈફ તરીકે પણ ઓળખાય છે એમાં શું કીધું છે કે માહિતી આ જો સેન્ટ્રલ ડોગમાં એટલે શું થાય તો કે આનુવંશિક માહિતી છે ને એક પેઢીથી બીજી પેઢીમાં કઈ રીતે પહોંચે છે કોના દ્વારા તો કે કે છે એ ડીએનએમાંથી છે એ આર નિર્માણ થશે આર એનએમાંથી છે એ પ્રોટીનનું નિર્માણ થશે અને એ જ રીતે છે એ આનુવંશિક માહિતી એક સજીવમાંથી બીજા સજીવમાં જતી રહેશે એને આપણે છે એ સેન્ટ્રલ ડોગમાં ઓફ લાઈફ કહીએ છીએ જો તમને અહીંયા સમજાયું છે પહેલાં છે એ ડીએનએનું સ્વયંજનન થશે બરાબર એટલે કે પોતાના પોતાના જેવી પ્રતિકૃતિ બનાવશે ડીએનએ એક કરતાં વધારે બનાવશે ત્યાર પછી એમાંથી એક આપણે ડીએનએ લીધું એનું છે એ પ્રત્યાંકન થશે પ્રત્યાંકન થયા પછી એમાંથી એમ આરએનએનું નિર્માણ થશે અને આ એમ આરએનએનું ભા એનું છે એ ભાષાંતરણ થશે એમાંથી પ્રોટીન બનશે અને દરેકે દરેક પ્રોટીન છે એ સજીવના કોઈક ને કોઈક લક્ષણો માટે છે એ જવાબદાર હોય છે આટલી વસ્તુ છે એને આપણે સેન્ટ્રલ ડોગમાં ઓફ લાઈફ તરીકે ઓળખીએ છીએ ક્લિયર અહીંયા છે એ તમને ડીએનએની કુંતલમય રચના છે એ આપી દીધી આ બધા છે એ દર્શાવ્યા છે કે એડેનિન છે તેની સામે થાઇમીન ગ્વાનિન છે એની સામે સાઇટોસિન અને આ એની છે એ તમને કહી દઉં તો આ એનો છે એ બેકબોન આપ્યું છે મતલબ કે એનું આધાર આ બરાબર આ જો આપ્યું છે અને આપણે છે એ આધાર કહીએ છીએ ક્લિયર એને છે એ આધાર તરીકે ઓળખશું ચલો હવે તમને છે એ આટલે સુધી સમજાઈ ગયું હશે હવે આપણે છે એ આટલું છે નેક્સ્ટ લેક્ચરમાં જોશું ડીએનએનું કુંતલનું પેકેજિંગ ઈ સિવાય છે હું તમને એક વસ્તુ છે એ એકસ્ટ્રા લખાવી દઉં ડીએ તમારા નીટ માટે તો કે ડીએનએના છે ને પ્રકારો પણ પૂછાઈ શકે છે તો હવે ડીએનએના પ્રકારોમાં છે એ મુખ્યત્વે છે એ ત્રણ પ્રકારના ડીએનએ હોય છે હું તમને અહીંયા લખી દઉં છું એ તમારી બુકમાં લખી નાખજો ડીએનએ છે એના ત્રણ પ્રકાર હોય છે કેટલા ત્રણ

હવે આ એ ડીએનએમાં શું છે તો કે એ બહુ જ એક્સ્ટ્રીમ હાર્શ કન્ડિશન હોય એટલે કે બહુ જ શું કહેવાય અનુકૂલન ના થઈ શકે એવી કોઈ પણ કન્ડિશન હોય બરાબર ત્યારે છે એ ડીએનએના રક્ષણ માટે છે એ આ એ ડીએનએનું નિર્માણ થતું હોય છે હવે પછી છે એ બીડીએનએ બી ડીએનએ છે એ એક સામાન્ય છે એ ડીએનએ તરીકે ઓળખવામાં આવે છે અને મનુષ્યની અંદર જે બીડીએનએ ડીએનએ છે એ જોવા મળે છે આ એમસીક્યુમાં પૂછાઈ ગયેલું છે ક્લિયર અને આ ઝેડ ડીએનએ છે ને એ આપણે આગળ જોઈશું જનીનનું રેગ્યુલેશન થતું હોય બરાબર ત્યારે છે એ આ ઝેડ ડીએનએ જોવા મળે છે મુખ્યત્વે કેટલા ત્રણ પ્રકારના છે એ આપણે ડીએનએ જોયા એ ડીએનએ બીડીએન અને ઝેડ ડીએનએ એ ડીએનએ છે એ ક્યારે હશે તો કે જ્યારે છે એ ખૂબ જ એક્સ્ટ્રીમ હાર્શ કન્ડિશન હશે ખૂબ જ આમ કહીએ ને કે સહન ના થાય એવી કોઈ કંડિશન હોય ત્યારે છે એ નું છે એ સામાન્ય ડીએનએ છે એનું રક્ષણ કરવા એનું રૂપાંતર એ ડીએનએમાં થશે બીડીએનએ છે એ સામાન્ય સ્થિતિમાં છે એ જોવા મળતું હોય અને મનુષ્યમાં પણ છે એ બી ડીએનએ જોવા મળે છે અને ઝેડ ડીએનએ છે એ જનીનના રેગ્યુલેશન માટે વપરાતું હોય છે ક્લિયર આટલી વસ્તુ આ એટલું છે એ ખાસ યાદ રાખજો હવે પછી આપણે નેક્સ્ટ છે એ ડીએનએનું કુંતલનું પેકેજિંગ જોઈશું આ વસ્તુ છે એ બહુ જ આઈએમપી છે